Hello students, once again welcome back in today's another session of cost accounting. Now students, in our first session of today we completed the fourth method for calculating the sum. Aaje apne fourth method na sums pan first lecture ma complete karel che. Students, job costing ma four methods na sums tamne puchhay che, har ek methods na sums che apne complete karel che. Now एक एडिशनल तमारा यूनिट नु नाम छे जॉब एंड बैच कॉस्टिंग. नाउ यू आर वेरी वेल अवेयर विद द मीनिंग ऑफ जॉब कॉस्टिंग. नाउ लेट अस अंडरस्टैंड द सेकंड पार्ट ऑफ द यूनिट, दैट इज बैच कॉस्टिंग. फर्स्ट ऑफ ऑल द थियोरेटिकल कंसेप्ट ऑफ बैच कॉस्टिंग इज गिवन एंड देन आफ्टर वन स्मॉल एग्जाम्पल विच इज ऑलरेडी गिवन इन योर टेक्स्ट बुक. तमारे टेक्स्ट बुक में आपेल ज छे, अहीं तमने करावुं छुं. બેચ કોસ્ટિંગમાં આ કન્સેપ્ટ અને આ સ્મોલ એક્ઝામ્પલ સિવાય બીજો કોઈ તમને કેલ્ક્યુલેશન્સ કે થિયરી એ ટેક્સ્ટ બુકમાં છે નહીં. તો બેચ કોસ્ટિંગમાં આપણે આ જ ટોપિક્સ છે સ્ટડી કરવાના રહેશે. સો આફ્ટર કેલ્ક્યુલેટિંગ ધ સમ્સ ઓફ ફોર્થ મેથડ, રાઈટ, નેક્સ્ટ વન બેચ કોસ્ટિંગ મેથડ. આ કન્સેપ્ટ તમને ટેક્સ્ટ બુકમાં ઓલરેડી આપેલ છે, સો યુ કેન રીડ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એઝ વેલ. અહીંયા મેં તમને થિયરી ટાઈપ કરીને આપેલ છે, સો ઇફ યુ વોન્ટ ટુ રીડ ફ્રોમ ઓવર હિયર દેન યુ કેન, અધરવાઇઝ ઇટ ઇઝ ઓલરેડી અવેલેબલ ઇન યોર ટેક્સ્ટ બુક. રીડ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. ફર્સ્ટ ઓફ ઓલ ધ બેઝિક મીનિંગ એન્ડ ઇન્ટ્રોડક્શન ઓફ બેચ કોસ્ટિંગ મેથડ ઇઝ ગિવન. ધેર ઇઝ વેરિયસ કોસ્ટિંગ મેથડ, રાઈટ. કોસ્ટિંગની ઘણી બધી મેથડ્સ છે સ્ટુડન્ટ્સ. You have learned so many, like process costing, unit costing, then job costing, operating costing, contract costing, etc. One of them is batch costing. એમાંથી જે એક મેથડ છે batch costing, right? The batch costing method is slightly different from job costing. Batch costing ની જે મેથડ છે students, એ job costing કરતા થોડી જ અલગ છે, right? There is a slight difference between job and batch costing. In job costing, તમને starting માં job costing નો meaning, એમના features એ explain કરેલું, right? Job costing method શું છે students? Production commences only after the order received from customers. Job costing માં શું છે? Company કે કોઈ business એ production start ક્યારે કરે? જ્યારે customer નો order receive થાય ત્યાર પછી, રાઈટ. બિફોર ઓર્ડર ધ કંપની વિલ નોટ પ્રોડ્યુસ એનીથિંગ, રાઈટ. ફોર એક્ઝામ્પલ, તમારે વિઝિટિંગ કાર્ડ પ્રિન્ટ કરાવવા છે, તો વિઝિટિંગ કાર્ડ પ્રિન્ટ કરાવવા છે તો એ કસ્ટમરનો ઓર્ડર મળ્યા પછી જ છે બિઝનેસમાં સ્ટાર્ટ થાય પ્રિન્ટિંગ, રાઈટ, એન્ડ પ્રિન્ટિંગ એન્ડ કલરિંગ એન્ડ ઓલ ઓફ વિઝિટિંગ કાર્ડ. બટ જ્યાં સુધી કસ્ટમરનો ઓર્ડર ન મળે ત્યાં સુધી પ્રોડક્શન થાય નહીં. આ મેથડ કઈ છે? જોબ કોસ્ટિંગ મેથડ. હિયર યુ કેન રીડ. એન્ડ ઇન બેચ કોસ્ટિંગ, જ્યારે બેચ કોસ્ટિંગમાં શું છે? પ્રોડક્શન ઇઝ ડન ફોર સ્ટોક. પ્રોડક્શન તમારે અગાઉથી કરવાનું છે, બિફોર ધ ઓર્ડર રિસીવ ફ્રોમ કસ્ટમર, અને તમારે એનો એક સ્ટોક છે એ ક્રિએટ કરવાનો છે. દેટ મીન્સ ઇન બેચ કોસ્ટિંગ મેથડ પ્રોડક્શન તમે શેના માટે કરો છો? સ્ટોક કરવા માટે, રાઈટ. ઇન બેચ કોસ્ટિંગ મેથડ પ્રોડક્શન ઇઝ કેરીડ આઉટ ઇન વેરિયસ બેચીસ ઓફ પર્ટિક્યુલર ક્વોન્ટિટી ઓફ આઇટમ્સ ટુ બી મેન્યુફેક્ચર્ડ. જનરલી બેચ કોસ્ટિંગમાં કોઈ પણ કંપની છે એમાં પ્રોડક્શન પ્રોસેસ કેવી હશે? એ કોઈ પણ પ્રોડક્ટ છે સ્ટુડન્ટ્સ, એને બેચીસમાં પ્રોડ્યુસ કરવામાં આવે. બેચીસ મીન્સ વોટ? અલગ અલગ લોટમાં. ફોર એક્ઝામ્પલ, એક સાથે 100 યુનિટ્સ છે બને કોઈ પ્રોડક્ટના, પછી ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેચ કે જેમાં 100 યુનિટ્સ છે પ્રોડ્યુસ થાય છે, પછી સેકન્ડ બેચ એટલે કે સેકન્ડ લોટમાં ફરી પાછા બીજા 100 છે પ્રોડ્યુસ થાય. કોઈ સિંગલ યુનિટનું તમે પ્રોડક્શન કરવું ઇઝી રહેશે નહીં. સિંગલ યુનિટ તમે પ્રોડ્યુસ કરી શકશો નહીં. એક સાથે કાં તો 100 બને, કાં 1000 બને, કે 10,000, કે 1 લાખ. જે રીતે કંપનીએ બેચ સાઇઝ નક્કી કરેલ હોય એ રીતે બેચમાં એટલે કે લોટમાં પ્રોડક્શન છે એ થશે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ. કોસ્ટ ઓફ ઈચ બેચ ઇઝ ફાઉન્ડ આઉટ. તમારે કોસ્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની છે? તો કે હરેક બેચ એટલે કે હરેક લોટમાં એક સાથે 100 યુનિટ્સ બને છે સ્ટુડન્ટ્સ એક બેચમાં, તો એક સાથે 100 યુનિટની કોસ્ટ કઈ રીતે આવે છે? એક સાથે એક બેચની કોસ્ટ કઈ રીતે આવે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. એન્ડ કોસ્ટ ઓફ ઈચ યુનિટ ઇઝ ફાઉન્ડ આઉટ બાય ડિવાઇડિંગ ધ ટોટલ કોસ્ટ બાય ધ ટોટલ નંબર ઓફ યુનિટ્સ ઓફ દેટ બેચ.
આ કઈ રીતે એક એક્ઝામ્પલ તમને આપેલ છે અહીંયા રાઈટ ફાર્મા કંપની છે સ્ટુડન્ટ્સ ત્યાં જનરલી પ્રોડક્શન છે એ બેચમાં કરવામાં આવે કઈ રીતે અન્ડરસ્ટુડ ઇન ફાર્મા કંપની મીન્સ ધોઝ કંપનીઝ વિચ આર મેન્યુફેક્ચરિંગ ધ મેડિસિન્સ કે જે મેડિસિન બનાવે છે ટેબ્લેટ્સ બનાવે છે દવા બનાવતી કંપની રાઈટ સો ઇન ફાર્મા કંપનીઝ વેર મેડિસિન્સ આર મેન્યુફેક્ચર્ડ એન્ડ કોસ્ટ ઇઝ ફાઉન્ડ ફોર બેચીઝ ઓફ 10,000 ટેબ્લેટ્સ રાઈટ તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ સે ફોર એન એક્ઝામ્પલ કોઈ એક કંપની છે ફાર્મા કંપની લઈ લ્યું એમાં 5 ટાઈપની મેડિસિન છે બને છે 5 ટાઈપ્સ ઓફ ટેબ્લેટ છે બને છે મેટાસિન હોય કે અલગ અલગ એ રીતે 5 ટાઈપની ટેબ્લેટ્સ છે પ્રોડ્યુસ થાય છે રાઈટ તો સિંગલ ટેબ્લેટનું પ્રોડક્શન ક્યારેય થાય નહીં કાં તો એક સાથે 100 ટેબ્લેટ મેન્યુફેક્ચર થતી હોય કાં 1,000 કે 10,000 ટેબ્લેટ્સ સે ફોર એન એક્ઝામ્પલ ફર્સ્ટ ટેબ્લેટ છે એબીસી કરીને તો એબીસી ટેબ્લેટ છે એ એક સાથે 10,000 પ્રોડક્શન થાય ફર્સ્ટ બેચમાં દેન આફ્ટર સેકન્ડ બેચમાં અગેન બીજી 10,000 ટેબ્લેટ્સનું પ્રોડક્શન થાય ઇન શોર્ટ સિંગલ ટેબ્લેટનું પ્રોડક્શન પોસિબલ થાય નહીં તમારે એ ટેબ્લેટ કમ્પલસરી મેન્યુફેક્ચરિંગ કઈ રીતે કરવી પડે ઇન અ બેચ ઇન અ ડિફરન્ટ ડિફરન્ટ લોટ રાઈટ ધ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ વન ટેબ્લેટ વુડ નોટ બી પોસિબલ તમે એક ટેબ્લેટની કોસ્ટ છે એ ડાયરેક્ટલી ફાઇન્ડ આઉટ કરી શકો નહીં એના માટે તમારે શું કરવું પડે સો પ્રોડક્શન ઇઝ ડન ઇન બેચીસ ઓફ 100,000 ઓર 10,000 યુનિટ્સ એઝ પર ધ કન્વિનિયન્સ ઓફ ધ કંપની ઇન શોર્ટ કંપની વિલ ડિસાઈડ ધ બેચ સાઇઝ દેટ મીન્સ કે એક બેચમાં એક લોટમાં 100 ટેબ્લેટ્સ પ્રોડક્શન કરવું 1,000 ટેબ્લેટ્સ બનાવી કે 10,000 ટેબ્લેટ્સ બનાવી એ સાઇઝ છે બેચની એ કંપની નક્કી કરે આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ રાઈટ હવે એક ટેબ્લેટની કોસ્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકો સે ફોર એન એક્ઝામ્પલ એક બેચમાં 1,000 ટેબ્લેટ બને છે એ બેચની ટોટલ કોસ્ટ આવે છે 10,000 રૂપીસ તો એક બેચની ટોટલ કોસ્ટ કેટલી સ્ટુડન્ટ્સ 10,000 રૂપીસ ડિવાઇડ બાય એ બેચમાં નંબર ઓફ ટેબ્લેટ્સ કેટલી બને છે 1,000 સો 10,000 રૂપીસ ટોટલ કોસ્ટ ડિવાઇડ બાય 1,000 ટેબ્લેટ્સ એક બેચમાં બને છે તો એક ટેબ્લેટની કોસ્ટ કેટલી આવે સ્ટુડન્ટ્સ 10,000 ડિવાઇડ બાય 1,000 સો એક ટેબ્લેટ પ્રોડ્યુસ કરવાની કોસ્ટ કેટલી થશે 10 રૂપીસ આ સમજાય છે સ્ટુડન્ટ્સ આ ખ્યાલ આવે છે રાઈટ ઇન શોર્ટ અહીંયા પ્રોડક્શન એ યુનિટ વાઇઝ નહીં બટ કઈ રીતે થશે બેચ વાઇઝ તમે સિંગલ યુનિટ પ્રોડ્યુસ કરી શકો નહીં બીકોઝ એ તમારા માટે ડિફિકલ્ટ છે પ્રેક્ટિકલી પોસિબલ છે નહીં એટલે તમે પ્રોડક્શન શેમાં કરો છો ઇન વેરિયસ બેચીસ અલગ અલગ લોટમાં એનું પ્રોડક્શન કરો છો 100 હોય 1,000 હોય કે 10,000 હોય અને એક બેચની કોસ્ટ કેટલી છે એ ફાઇન્ડ આઉટ કરો છો અને એમના પરથી તમે સિંગલ યુનિટની કોસ્ટ છે એટલે કે એક ટેબ્લેટની કોસ્ટ છે ફાઇન્ડ આઉટ કરી શકો છો સો ધીસ ઇઝ ધ બેઝિક કન્સેપ્ટ મિનિંગ એન્ડ એક્ઝામ્પલ ઓફ બેચ કોસ્ટિંગ મેથડ નાવ નેક્સ્ટ વન એક તમને અલગથી નાનો એવો કન્સેપ્ટ આપેલો છે ટેક્સ્ટ બુકમાં ડિટરમાઇનિંગ ધ ઇકોનોમિક લોટ સાઇઝ ઇન બેચ કોસ્ટિંગ લોટ મીન્સ બેચ એક બેચમાં કેટલું પ્રોડક્શન કરો સ્ટુડન્ટ્સ કેટલી ટેબ્લેટ્સ મેન્યુફેક્ચર કરો કે જેથી કરીને તમે ઓછામાં ઓછી કોસ્ટથી વધુ ને વધુ પ્રોડક્શન છે કરી શકો તો એને કહેવાય ઇકોનોમિક લોટ સાઇઝ ઇફ યુ રિમેમ્બર ઇન ધ લાસ્ટ સેમેસ્ટર સેમ 3માં તમે એક યુનિટ સ્ટડી કરેલ હતું મટીરિયલ અકાઉન્ટ્સ એમાં તમે એક કન્સેપ્ટ સ્ટડી કરતા ઇઓક્યુ મીન્સ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી રાઈટ એનો મિનિંગ શું હતો ઓછામાં ઓછી કોસ્ટથી તમે મેક્સિમમ કેટલા યુનિટ્સ છે એ ઓર્ડર કરી શકો ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી તમે ડિસાઇડ કરતા સેમ એ જ રીતે અહીંયા તમારે ડિસાઇડ કરવાની છે ઇકોનોમિક લોટ સાઇઝ કઈ રીતે રીડ કરો પેરેગ્રાફ એન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન બેચ કોસ્ટિંગ ઇઝ ટુ ડિટરમાઇન ધ ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી હવે સ્ટુડન્ટ્સ આપણે વાત કરી કે એક બેચમાં કાં તો 100 યુનિટ્સ બને એટલે કે 100 ટેબ્લેટ્સ બને કાં 1,000 ટેબ્લેટ્સ બને કાં 10 લાખ ટેબ્લેટ્સ હોય કે 10,000 ટેબ્લેટ્સ હોય બટ કેટલી ટેબ્લેટ્સ મેન્યુફેક્ચર કરવી એક બેચમાં એ નક્કી કઈ રીતે કરો એ ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી એટલે કે 100 છે 1,000 છે કે 10,000 યુનિટ્સ મેન્યુફેક્ચર કરવા એ ક્વોન્ટિટી કઈ રીતે ડિસાઇડ કરે કંપની ઇન દેટ ધ નંબર ઓફ કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓર યુનિટ્સ ટુ બી પ્રોડ્યુસ્ડ ઇઝ ડિટરમાઇન્ડ
सो दैट इट्स कॉस्ट इज मिनिमम. तमारे ए क्वांटिटी એટલે કે 100,000 કે 10,000 યુનિટ્સ એ પ્રોડ્યુસ કેટલા કરવા એ સેના પરથી ડિસાઇડ કરશો. તો કે તમારે એ રીતે સાઇઝ નક્કી કરવાની કે જેથી કરી એ પ્રોડક્શનની કોસ્ટ છે એ કેવી આવે, મિનિમમ લીસ્ટ કોસ્ટ, રાઈટ. સો ધ બેચ સાઇઝ હેઝ ટુ બી ડિસાઇડેડ વિચ ઇઝ નાઇધર ટુ લાર્જ ઓર ટુ સ્મોલ. તમારી જે બેચ સાઇઝ છે, રાઈટ, એ કાં તો બહુ વધારે પણ ન હોવી જોઈએ અને કાં તો બહુ સ્મોલ પણ હોવી જોઈએ નહીં, રાઈટ. 10 યુનિટ્સ એક બેચમાં ન બનાવે, ઇટ મસ્ટ બી મિનિમમ ઓફ 100 ઓર 1000 ઓર 10,000, રાઈટ. ઓર વધુ પણ લાર્જ સાઇઝ બેચની હોવી જોઈએ નહીં કે 10 લાખ યુનિટ્સ એક બેચમાં બનાવો છો, રાઈટ. ધીસ ઇન્વોલ્વ ધ મિનિમમ કોસ્ટ. ધ ઇકોનોમિક બેચ ઇઝ ડિટરમાઇન્ડ વિથ ધ હેલ્પ ઓફ ફોલોઈંગ ફોર્મ્યુલા. એ નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા તમે અપ્લાય કરી શકો છો. ધ ફોર્મ્યુલા ઇઝ ઇકોનોમિક લોડ સાઇઝ મીન્સ ક્યુ ઇક્વલ્સ ટુ અંડરરૂટ. સ્ટુડન્ટ્સ, ઈઓ ક્યુ જેવી જ ફોર્મ્યુલા છે, અંડરરૂટ 2US/C. આ ઇકોનોમિક લોડ સાઇઝ મીન્સ એક બેચમાં કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરવા એ નક્કી કેમ કરશો, તો કે આ ફોર્મ્યુલા પરથી. 2US, યુ મીન્સ વોટ? ફર્સ્ટ ઓફ ઓલ ક્યુ, ક્યુ મીન્સ ઇકોનોમિક બેચ સાઇઝ ઓર વી કેન સે લોડ સાઇઝ, રાઈટ. નેક્સ્ટ 2US, U means annual usage or we can say annual consumption in units. કે એક વર્ષમાં તમારા કેટલા યુનિટ્સ છે કન્ઝ્યુમ થાય છે, રાઈટ. ધેન S means setup cost per batch. That means એક બેચમાં પ્રોડક્શન કરવા માટે તમારે એ બેચને આખી સેટઅપ કરવા માટે, એને સેટ કરવા માટે ક્યાં ક્યાં એક્સપેન્સીસ થાય છે, દેટ ઇઝ કોલ્ડ સેટઅપ કોસ્ટ. ડિવાઈડ બાય C. C means carrying cost per unit, right? So this is the formula for determining the economic batch size or economic load size, right? A formula yaad rakhjo students, jo tamne exam ma 5 marks ma small example aa unit ma thi puchhu hoy to aa puchhi shake batch costing ma economic batch size no, right. Ek small example textbook nu jo example che students, etle apne e j continue karel che. Aa sivay koi ઇકોનોમિક લોડ સાઇઝના બીજા કોઈ એક્ઝામ્પલ છે નહીં. ફોર એક્ઝામ્પલ, એન્યુઅલ કન્ઝમ્પશન ઓફ મટીરિયલ ઇઝ 20,000 યુનિટ્સ. એન્યુઅલ કન્ઝમ્પશન મીન્સ એનો યુસેજ, એનો વપરાશ છે કેટલો છે, તો કે એન્યુઅલી 20,000 યુનિટ્સ યુઝ થાય છે. ધ સેટઅપ કોસ્ટ ઇઝ ₹200. ધ કેરિંગ કોસ્ટ ઓફ 1 યુનિટ ઇઝ ₹0.5. ફાઇન્ડ આઉટ ઇકોનોમિક બેચ સાઇઝ. તમારી પાસે ફોર્મ્યુલા છે. Q means economic load size equals to under root 2US/C. Now apply karo the formula. Under root 2 multiply U means what? Annual usage means annual consumption. Aya kitla ache 20,000 units. Multiply S means setup cost. Aya kitli aapre che students ₹200 upon carrying cost C, right, which is given ₹0.5. Now apply this in your formula. Multiplication karo students, it will come under root 80 lakh rupees divided by 0.5. After division you will get the answer, that is under root 1,60,000. So finally tame jara under root karo so your economic batch size will come 4,000 units. Ano meaning shu che students, ek batch ma tamare minimum 4,000 units che e produce karva joiye. So with the help of this formula or this calculation, any company can determine its economic batch size, ke har ek batch ma minimum ketla units produce karva jethi vadhu ne vadhu production tame ocha ma ochi cost thi e kari shako. Chalo aa concept che samjhai che students, aa example, aa concept ane formula e badhu tamare textbook na unit ma લાસ્ટ પેજ પર અવેલેબલ છે. દેટ મીન્સ તમારી ટેક્સ્ટ બુકમાં જોબ એન્ડ બેચ કોસ્ટિંગ જે યુનિટ છે એના લાસ્ટ પેજ પર આ યુનિટના એ તમને આ કન્સેપ્ટ જે આપેલ છે. સો મસ્ટ કન્સિડર ધીસ કન્સેપ્ટ, રાઈટ. આ કન્સેપ્ટ, આ મેથડમાં એક જ એક્ઝામ્પલ તમારે સ્ટડી કરવાનું છે. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે. સો ઇન યોર યુનિટ નંબર 3, the name of the unit is job and batch costing.
પહેલા આપણે જોબ કોસ્ટિંગના થિયરેટિકલ પોઈન્ટ્સ છે સ્ટડી કરેલા હતા, એમના ફીચર્સ, બેનિફિટ્સ, લિમિટેશન્સ એટસેટ્રા. એ બધા થિયરી કન્સેપ્ટ તમારે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરવાના છે. વાય? તમને ક્યારેક થિયરીમાં પૂછી પણ શકે છે, પાસ્ટમાં આ યુનિટમાંથી થિયરી પણ પૂછાયેલ છે, તો ખાસ યાદ રાખજો. રાઈટ? નેક્સ્ટ, જોબ કોસ્ટિંગના ચાર ટાઈપના સમ્સ તમને પૂછાય છે, એ બધા સમ્સ મેં તમને કેલ્ક્યુલેટ કરાવેલ છે. એન્ડ એમના પછી આ બેચ કોસ્ટિંગનો કન્સેપ્ટ, ફોર્મ્યુલા અને એક્ઝામ્પલ એ તમારે સ્ટડી કરવાનું છે. તમારી બુકમાં બધું લખી પણ શકો છો અને ઓલરેડી તમારે ટેક્સ્ટ બુકમાં પણ અવેલેબલ છે. રાઈટ? સો ખાસ યાદ રાખજો. રાઈટ? ઓકે, સો હિયર વિથ ધીસ યોર યુનિટ નંબર 3 જોબ એન્ડ બેચ કોસ્ટિંગ ઇઝ કમ્પ્લીટેડ. રાઈટ? નાવ સ્ટુડન્ટ્સ, તમને લાસ્ટ યરનું કોસ્ટ અકાઉન્ટિંગનું પેપર છે એ અહીંયા દેખાડું છું. રાઈટ? સો પે અટેન્શન, ધીસ ઇઝ ધ પ્રીવિયસ યર પેપર ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ. રાઈટ? હિયર ઇન જોબ એન્ડ બેચ કોસ્ટિંગ યુનિટ, જોબ એન્ડ બેચ કોસ્ટિંગના યુનિટમાં તમને 15 માર્ક્સનું વેટેજ છે સ્ટુડન્ટ્સ આ યુનિટનું. એમાંથી 4th ક્વેશ્ચન હતો, એ હતો તમારો ફર્સ્ટ ટાઈપનો સમ. હિયર યુ કેન સી ફર્સ્ટ ટાઈપના મેં તમને જે જોબ કોસ્ટિંગના સમ કરાવેલા છે આ એ જ છે. મેં તમને જે સમ્સ કરાવેલા હતા એમાં 3 ડિપાર્ટમેન્ટ જનરલી હતા, એબીસી. અહીંયા 4 ડિપાર્ટમેન્ટ તમને આપેલ છે. રાઈટ? નેક્સ્ટ, ઇન વેરિયેબલ કોસ્ટ ઓર વેરિયેબલ ઓવરહેડ્સ, ઇટ ઇઝ બાયફર્કેટેડ ઇન્ટુ 3 ઓવરહેડ્સ, દેટ ઇઝ ફેક્ટરી ઓવરહેડ્સ, ઓફિસ ઓવરહેડ્સ એન્ડ સેલિંગ ઓવરહેડ્સ. આપણા સમ્સમાં આવું કોઈ બાયફર્કેશન હતું નહીં. અહીંયા બાયફર્કેશન આપેલ છે સ્ટુડન્ટ્સ, તો એ તમારે કરવાનું રહેશે. રાઈટ? વેરિયેબલ ઓવરહેડ્સ જે રીતે કેલ્ક્યુલેટ કરતા એ જ રીતે તમારે ઇન્ડિવિજ્યુઅલી 3 ઓવરહેડ્સ છે કેલ્ક્યુલેટ કરવાના થશે. સો લાસ્ટ યર ફર્સ્ટ ટાઈપનો સમ તમને 10 માર્ક્સમાં પૂછાયેલ છે, એમાં જ બી કરીને તમને 5 માર્ક્સમાં થિયરી પૂછેલ છે, એક્સપ્લેઇન ધ એડવાન્ટેજીસ ઓફ જોબ કોસ્ટિંગ સિસ્ટમ. સો લાસ્ટ યર ઓનલી ધ થિયરી વોઝ આસ્ક્ડ. રાઈટ? સો ઇન ધીસ વે ધ ટોટલ વેટેજીસ ઓફ 15 માર્ક્સ ઇન ધીસ યુનિટ. એમના ઓરમાં અગેન 15 માર્ક્સમાં તમને જોબ એન્ડ બેચ કોસ્ટિંગનો સમ પૂછાયેલ છે, 10 માર્ક્સમાં 3rd મેથડનો સમ તમને પૂછેલ છે સ્ટુડન્ટ્સ, 3rd ટાઈપ ઓફ સમ, જેમાં તમને પ્રીવિયસ યરનું પીએનએલ અકાઉન્ટ આપતા. રાઈટ? વી હેવ કેલ્ક્યુલેટેડ ધોઝ ટાઈપ ઓફ સમ્સ. રાઈટ? તો ધીસ ઇઝ ધી સમ ઓફ 3rd મેથડ ઇન વિચ ધ પીએનએલ અકાઉન્ટ ઇઝ ગીવન. રાઈટ? એન્ડ ઇન 5 માર્ક્સ અગેન the theory was asked, state the uses of batch costing. In that you need to write down the basic introduction concept and formula of economic load size. એ તમારે explain કરવાના રહેશે. So last year in 10 marks the sum was asked and in 5 marks the theory was asked. So accordingly you need to prepare this unit. ચલાઈ સુધી આઈડિયા આવે છે સ્ટુડન્ટ્સ? So here with this, we are ending up with the 3rd unit, that is job and batch costing. Thank you very much and have a nice day.